શરૂઆત પ્રાર્થનાથી કરીશું. હાથ જોડી આંખો બંધ. કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મતે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન પ્રભાતે કર દર્શન. ચલો બાર મિત્રો, આજે આપણે હવે ગણિતની અંદર આપણે સાપોતી ચોપડીમાં તો ભણીએ છીએ, પણ સાથે સાથે આપણે અંકો પણ જોવાના છે. પેલા દિવસે આપણે ઘડિયા જોયા હતા ને, તો આજે આપણે અંકો અને શબ્દોમાં જોઈશું. બરાબર, તો વિષય ગણિત વિષયમાં 1 થી 50 અંક શબ્દમાં જોવાના છે બાળ મિત્રો. બરાબર, હવે તમારે બધાએ અમારી સાથે બોલવાના છે અને પછી તમારી ઘરકામની નોટની અંદર આ અંકો અને શબ્દો લખવાના છે. બરાબર બાળ મિત્રો, ચલો અમારી સાથે તમારે બોલવાના છે. એક, તો એક આવી રીતે શબ્દની અંદર લખાય. બરાબર, બે, તો બે. ત્રણ, તો ત્રણ. ચાર, ચાર. પાછળે પાંચ, તો પાંચ. છ, તો છ. સાત, તો સાત આવી રીતે લખાય. બરાબર, આઠ વડે આઠ, નવ વડે નવ, એકડે મીંડે દસ. બરાબર બાળ મિત્રો, એવી જ રીતે આપણે જો બંને એકડા અગિયાર, તો અગિયાર ને શબ્દમાં આવી રીતે લખાય. બરાબર, અગિયાર. બરાબર બાળ મિત્રો, પછી એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ સગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડીને મીંડે વીસ. ચલો આગળ આપણે બગડ એકડ એકવીસ પર જોઈશું. બગડ એકડ એકવીસ, બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતડ સત્યાવીસ, બગડ આગળ અઠાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, તગડે મીંડો ત્રીસ. બરાબર બાળ મિત્રો, હવે આગળ આપણે જોઈશું તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ, બંને તગડા તેત્રીસ, તગડ ચોગડ ચોત્રીસ, તગડ પાછળ પાંત્રીસ, તગડ છગડ છત્રીસ, તગડ સાતડ સાડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ નવડ ઓગણચાલીસ, ચોગડે મીંડે ચાલીસ. બરાબર બાળ મિત્રો, તમારે બધા આવી રીતે બોલવાનું છે અને ઘરકામની નોટની અંદર લખવાનું છે ને, યાદ પણ રાખવાનું છે. બરાબર, હવે ચોગડ એકડ એકતાલીસ. બરાબર, ચોગડ બગડ બેતાળીસ, ચોગડ તગડ તેતાળીસ, બંને ચોગડા ચુમ્માળીસ, ચોગડ પાછળ પિસ્તાળીસ, ચોગડ છગડ છેતાળીસ, ચોગડ સાતડ સુડતાળીસ, ચોગડ આઠડ અડતાળીસ, ચોગડ નવડ ઓગણપચાસ, અને પાછળે મીંડો પચાસ. હવે બાળ મિત્રો, આપણો સ્વાપતિની અંદર આગળના ચિત્રો બાકી હતા. બરાબર, વિડીયો જ વિડીયોમાં એ હવે હું તમને આગળ ભણાવું છું. બરાબર, ચલો બાળ મિત્રો, હવે આપણે 1 થી 50 અંક શબ્દોમાં જોઈ લીધા. એ તમારે ઘરકામની નોટની અંદર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. બરાબર, હવે આપણે સ્વાપોથીની અંદર જો લીટીઓ જ લીટીઓ પ્રકરણ 11 શીખી ગયા ને, એમાં આપણે ચિત્રો જોવાના હતા પાના નંબર 45 સુધી. બરાબર, એ બાકી હતું. હવે તમારે જો આ પૈડું છે, દેખાય છે, આ પૈડાના વચ્ચે એરા દોરેલા છે, દેખાય, એવું ચિત્ર તમારે અહીંયા નીચે બનાવવાનું છે બાળ મિત્રો. બરાબર, હવે આ ષષ્ટકોણ છે, બરાબર, એ પણ તમારે એવું ચિત્ર અહીંયા બનાવવાનું છે નીચે જોઈ જોઈને. એના જેવા જ ચિત્રો તમારે અહીંયા બનાવવાના છે. બરાબર, આ પણ આ એક પક્ષીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? પક્ષીનું ચિત્ર છે. એવું ચિત્ર તમારે અહીંયા પણ લીટીઓ અને વળાંકોની મદદથી બનાવવાનું છે. અહીંયા જો આ કારનું ચિત્ર આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે? કારનું ચિત્ર આપેલું છે. એ પણ તમારે આ જો વર્તુળ
लीटी पछी आवी रीते त्रोसी लीटी एनी मदद करी अने बनावानी छे, एवी ज मोटर बनावानी छे। चलो आपणे पाछळना पेज ऊपर जोईशुं। प्रश्न नंबर 8, लीटीओ परथी अंक अने मूळाक्षर बनावो। बाळ मित्रो जो अहींया 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0 છે, બરાબર। એવી જ રીતે તમે નીચેમાં જો 1 આપેલો છે, 2થી શરૂ કરીને એના જેવા જ તમારે લીટીઓની મદદથી અંકો બનાવવાના છે, વ્યવસ્થિત, બરાબર। વ્યવસ્થિત ઉપર છે ને એના જેવા જ તમારે નીચે લીટીમાં બનાવવાના છે। પછી જુઓ, લીટીઓની મદદથી એ બી સી ડી પણ બનાવેલી છે, જુઓ બાળમિત્રો, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, બરાબર, એબીસીડી આપેલી છે। એવી જ રીતે તમારે બે વાર એ લખવાનો છે, એ ફોર એપલ, બી ફોર બોલ, વ્યવસ્થિત અને સ્વચ્છતા રાખીને લખવાનું છે, બરાબર, તો તમને સારા સ્ટાર મળશે। ચલો બાળમિત્રો આગળ હવે પ્રશ્ન નંબર 9, લીટીઓ અને વળાંકોની મદદથી બનાવો અને રંગ પૂરો, બરાબર। અહીંયા જો આ પતંગનું ચિત્ર આપ્યું છે, એવો તમારે અહીંયા એક બીજો મસ્ત પતંગ બનાવવાનો છે અને ત્યાં તમારે રંગ પૂરવાનો છે। શું કરવાનું છે એમાં? રંગ પૂરવાના છે બાળમિત્રો। જો અહીંયા બાજુમાં માછલીનું ચિત્ર આપ્યું છે, એવી જ રીતે તમારે અહીંયા બાજુની અંદર માછલી બનાવવાની છે। શું બનાવવાનું છે? માછલી બનાવવાની છે અને માછલીની અંદર તમને મનગમતા રંગ પૂરવાના છે, બરાબર। હવે આ ચિત્ર આપેલું છે, આ ચકરડીનું ચિત્ર છે, બરાબર, એવી જ તમારે અહીંયા સામે દોરવાની છે અને એમાં પણ રંગ પૂરવાના છે। વ્યવસ્થિત તમારે ગણી લેવાનું, બરાબર, કે જો આ એક આપણે મીંડું ટપકું છોડેલું છે, એના પછીના બે ટપકા આપણે ડ્રો કરેલા છે, બરાબર બાળમિત્રો, પછી એના નીચેનું લીધેલું છે, પછી આમ સીધી લીટી દોરેલી છે, વચ્ચે એક જ ટપકું આવે છે, જોઈ લો બાળમિત્રો, પછી આનું છે ને એનું આમ લીધેલું છે, એટલે તમારે વ્યવસ્થિત સ્કેલથી ઉપયોગ કરી સ્કેલનો અને તો દોરવાનું છે, જોઈ લો, આમ પછી આ વચ્ચે એક ટપકું જવા દીધેલું છે અને પાછું આમ કરેલું છે, બરાબર બાળમિત્રો, અને તમારે અહીંયા આવી રીતે બનાવવાનું છે આમ, બરાબર, જોઈ લો, દેખાય છે ને તમને? હવે આનું છે ને તમારે આમ જવા દેવાનું છે અહીંયા આ ટપકા સુધી, જોઈ લો, બરાબર, પછી એને એક ટપકું વચ્ચે આવે, પછી આ ટપકું આમ સીધો એમ કરીને તમારે આ ચિત્ર વ્યવસ્થિત બનાવવાનું છે, બરાબર, ટપકા ગણી ગણીને એમનેમ આડે અવળું દોરી દેવાનું નથી, તમારે સ્કેલ મૂકવાની ને એટલે લીટી સીધી આવે, બરાબર બાળમિત્રો, અમે તમને હાથેથી કરીને બતાવ્યું છે પણ તમારે સ્કેલથી દોરવાનું છે, સ્કેલની મદદથી, બરાબર। હવે જો આ પણ છે તો એક લીટી છોડેલી છે, તમારે પણ અહીંયા એક લીટી છોડી દેવાની અને વચ્ચેથી ફૂલ બનાવવાનું છે સરસ, બરાબર બાળમિત્રો। હવે આગળના પેજ ઉપર આપણે જોઈશું, નીચેના ચિત્રો ઊભી લીટી ઉપર લીલો, આડી લીટી ઉપર લાલ, ત્રાંસી લીટી ઉપર વાદળી તથા વળાંકો ઉપર પીળો રંગ પૂરવાનો છે। હવે તમારે આ વળાંક છે એના ઉપર પીળો રંગ પૂરવાનો છે, કેવો? પીળો રંગ પૂરવાનો છે, બરાબર બાળમિત્રો, અને આડી લીટી અને ત્રાંસી લીટી એ પણ જોઈને તમારે વ્યવસ્થિત રંગો પૂરવાના છે, બરાબર। અહીંયા રંગોના નામ લખેલા છે, જો લીલો, બરાબર, લાલ, વાદળી એ તમારે અને પીળો, આ રંગો લખેલા છે, તમારે વાંચીને વ્યવસ્થિત આમાં રંગો પૂરવાના છે ચિત્રોમાં, બરાબર। ચિત્ર નંબર 2, જો આ ચિત્રોની અંદર પણ તમારે એવી રીતે વ્યવસ્થિત કલર પૂરવાના છે, બરાબર, અને ચિત્ર સુશોભિત કરી દેવાનું। ચલો હવે પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ તો આપણે શીખી ગયા અને તમને એક્ટિવિટીના પીરિયડમાં કરાવી દીધી, બરાબર બાળમિત્રો, આ છે આપણા સ્માઇલીના ચિત્રો, ચહેરાના ચિત્રો છે, બરાબર, હસવાના, રડવાના, ગુસ્સે થવાના, ડરવાના, ખુશ થવાનો, વિચાર કરવાનો વગેરે ચહેરો બનાવવાનું કહેશે, બરાબર। આ એવી રીતે આપણે આપણી સ્વાપોથીની અંદર આગળ જોઈ ગયા અને આપણે એમાં એ ચિત્રો બનાવી દીધા છે, બરાબર।
આદિવાસળીની મદદથી આપણે ક ગ ટ ડ ય ત લ વ એવા પણ મૂળાક્ષરો બનાવી શકીએ. બરાબર, તમારે દિવાસળીની મદદથી ઘણું બધું બનાવી શકાય. બરાબર બાળ મિત્રો, હવે ચલો આપણે આગળના પેજ ઉપર જોઈશું. હવે ચાલો ગૃહ કાર્ય કરીએ. તમારે લીટીઓ અને વળંકોથી ચિત્રો બનાવો અને એમાં રંગ પૂરવાના છે. શું કરવાનું છે? આવું જ ચિત્ર તમારે એમ લીટી દોરવાની છે, પછી આડી ત્રાસી એમ કરી અને આ લીટીઓ ઊભી છે. બરાબર, જો વરસાદ પડે છે લીટીઓ ઊભી છે એવું ચિત્ર તમારે અહીંયા બનાવવાનું છે સામે. બરાબર, વચ્ચે તમારે સ્કેલથી આમ લીટી દોરી દેવાની અને આ સાઈડનું સામે ચિત્ર બનાવવાનું છે. જો આ ઘરનું ચિત્ર છે. બરાબર બાળમિત્રો, પછી જો આ એક આપણે વગાડીએ ને શરણાઈ જેવું એનું આ ચિત્ર છે, એક પીપુડા જેવું એનું ચિત્ર છે. અહીંયાથી અવાજ બહાર નીકળે અહીંયાથી તમે ફૂંક મારો તો. આ છે એક માણસનું ચિત્ર. બરાબર બાળમિત્રો, એવા જ ચિત્રો તમારે અહીંયા લીટીઓ વળાંકો અને ત્રાસી આડી એવી લીટીથી બનાવવાના છે. બરાબર, હવે આ નંબર બે, જો આ શેનું ચિત્ર છે? હોળીનું ચિત્ર છે. એ તમારે હવે સામે અહીંયા ટપકા ગણી અને વ્યવસ્થિત ચિત્ર બનાવવાનું છે. બરાબર, હવે આ છે છત્રી. છત્રીનું ચિત્ર તમારે સામે ટપકા ગણીને વ્યવસ્થિત બનાવવાનું. આ આવું ચિત્ર તમારે અહીંયા બનાવવાનું. બરાબર, આ પણ સમઘન છે. આ સમઘનનું ચિત્ર પણ તમારે અહીંયા બનાવવાનું છે બાળમિત્રો. બરાબર, આવી જ રીતે વ્યવસ્થિત સ્વાપોથીની અંદર છેક છાક કર્યા વગર, વધારે ડાર્ક કર્યા વગર, પહેલાં આછી પેન્સિલથી વ્યવસ્થિત તમારે સ્કેલની મદદથી દોરવાનું. બરાબર, પછી સારું દોરાઈ જાય પછી એને ડાર્ક કરવાનું. બરાબર બાળમિત્રો, ચલો આ પાઠ અહીંયા લીટીઓ જ લીટીઓ અહીંયા પૂરો થાય છે. બરાબર બાળમિત્રો, વંદે માતરમ, આવજો.